નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર નિયત સંબંધના જે તમને યુનિવર્સિટીની અંદર સમ પૂછાય છે, ખૂબ જ મહત્ત્વના છે, એ સમ વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ, નીચેની માહિતી ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં મેળવેલા ગુણ વિશે માહિતી આપી છે. તો ગણિતશાસ્ત્રના ગુણ અને આંકડાશાસ્ત્રના ગુણ, તો અહીંયા પહેલાં જે છે ને એને ચલ કિંમત દર્શાવી દેવાની. પહેલું હોય ગણિતશાસ્ત્રના એને ચલ એક્સ કહીશું, અને આંકડાશાસ્ત્રના છે એને ચલ વાય કહીશું. મેં નોંધીને રાખેલું છે, બરાબર, સરળતા રહે એટલામાં. ત્યારબાદ મધ્યક આવ્યો છે, બંનેનો મધ્યક છે, બરાબર. એટલે આને કહેવાય શું? એક્સ બાર, એક્સ માટે, અને વાય માટે વાય બાર, બરાબર. આ નિયત સહસંબંધમાં આપણે જોઈ ગયા. પ્રમાણિત વિચલન આપ્યું છે 10.5 18, એટલે એસ એક્સ કહેવાય, અને આને કહેવાય એસ વાય. સહસંબંધ આર આપી દીધેલો છે 0.45. તો શું માંગ્યું છે? તો કે ગણિતશાસ્ત્રમાં 50 ગુણ હોય ત્યારે આંકડાશાસ્ત્રના ગુણ શોધો. એટલે આને ગણિતશાસ્ત્રને આપણે શું કીધું હતું? એક્સ. તો એક્સ આપ્યું છે તો શું મેળવવાનું છે? અનુમાન લગાવવાનું છે વાયનું. તો કે વાયનું અનુમાન લગાવવાનું છે ને, તો એને બોલાય શું? જો આ બહુ મહત્ત્વનું છે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. અને આની અંદર શું આપ્યું છે? આંકડાશાસ્ત્રમાં 62 ગુણ આવ્યા છે, એટલે આંકડાશાસ્ત્રને શું કીધું હતું? વાય. તો મેળવવાનું છે શું? તો કે એક્સ. એક્સ એટલે ગણિતના. તો એક્સની વાય પરની નિયત સંબંધ રેખા. જો આમાં બહુ કન્ફ્યુઝન થાય છે ઘણા બધાને, એટલે ખાસ આ સમજવું, દરેક દાખલાની અંદર આવશે. એક્સ આપ્યું છે, વાય મેળવવાનું છે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાય આપ્યું છે, એક્સ મેળવવાનું છે, એક્સની વાય પરની નિયત સંબંધ રેખા. જો વાયની એક્સ પરની અને એક્સની વાય પરની, એવી રીતના બે નિયત સંબંધ રેખાની કિંમતો મેળવીને એવી રીતના જવાબ જે માંગ્યો છે એ અનુમાન લગાવવાનું છે. તો એની અંદર આપણે દર્શાવ્યું એ મુજબ મેં અહીંયા નોંધ કરીને રાખેલી છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ જે સમજવાનું છે એ બાબત, એક્સ બાર કહી દીધું, વાય બાર કહી દીધું, એસ એક્સ કહી દીધું, એસ વાય કહી દીધું, અને આર કહી દીધું. તો પહેલું જે મેળવવાનું છે એ શું કીધું છે? તો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, બરાબર. આ આપણે મેળવવાની છે, એના ઉપર થીન જવાબ મળશે. તો એની નિયત સંબંધ રેખા આગળનો જે લેક્ચર હતો આપણો, એ સૌથી મહત્ત્વનો લેક્ચર હતો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એને ધ્યાનમાં રાખીને યાદ હોવું પડે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે જે મેળવવાનું છે એ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, આ આપણું નિયત સંબંધ રેખા છે સમીકરણ, બરાબર. હવે એમાં શું જોઈએ? એ જોઈએ, બી જોઈએ. તો પહેલાં આપણે મેળવશું બી વાય એક્સ, કારણ કે વાયની એક્સ પરની મેળવવાની છે. તો એનું સૂત્ર શું હતું? તો કે આર ઇન્ટુ એસ વાયના છેદમાં એસ એક્સ. આ સૂત્ર યાદ હોવું જોઈએ, આ પાછળ એક્સ છે નીચે એક્સ આવે એમ યાદ રાખવાનું, બરાબર. તો આર આપણી પાસે છે કેટલો છે? 0.45 ગુણ્યા એસ વાય છે 18ના છેદમાં એસ એક્સ છે 10.5. તો 0.45 આ બેનો ભાગાકાર કરીએ એટલે 1.71 આવશે, બેનો ગુણાકાર કરીએ એટલે 0.77 બી મળી ગયો. એટલે બી વાય એક્સ કહી શકો અને બી કહી શકો. તો અહીંયા હું મેળવી નાખું છું એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાયની એક્સ પરની છે એટલા માટે, બરાબર. તો વાય બાર આપણી પાસે છે 52.5, બી મેળવો 0.77, એક્સ બાર છે 42.5. તો 52.5 માઇનસ બંનેનો ગુણાકાર 32.73, એટલે અહીંયા આવશે 19.77. ત્યારબાદ આપણે જો દાખલામાં એમ કે નિયત સંબંધ રેખા અથવા તો સમીકરણ મેળવો વાયની એક્સ પરની, તો આ જે છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા ઓબ્લિક સમીકરણ, બંને કોઈ પણ એક, બંને એક જ થાય, બરાબર. તો એ લખવું હોય કેમ થાય? તો વાય કેપ બરાબર આ આપણે લખ્યું એ જ લખી નાખવાનું, એ પ્લસ બી એક્સ. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. તો એ કેટલા મેળવા? 19.77. બી કેટલા હતા? 0.77 એક્સના એક્સ એમનેમ. તો આને કહેવાય શું? વાયનું એક્સ પરનું નિયત સંબંધ રેખા અથવા તો સમીકરણ, બરાબર. તો હવે એની અંદર આપણને શું માંગ્યું છે? તો કે એક્સ બરાબર 50 હોય ત્યારે વાય મેળવો, બરાબર. તો આની અંદર વાય મેળવવાનું કહેજો, એક્સ આપી દીધું તો આ એક્સની કિંમત મૂકી દેવાની. તો વાય કેપ બરાબર 19.77 પ્લસ 0.77. હવે એક્સ બરાબર કેટલા કીધા હતા? 50. આપણે જાતે નક્કી કરવાનું, બરાબર. દાખલામાં કીધું હતું ગણિતશાસ્ત્રના ગુણ 50 હોય તો એ એક્સ છે. તો વાય કેપ બરાબર 19.77 પ્લસ આ બંનેનો ગુણાકાર થાય 38.5. વાય કેપ બરાબર 58.27 મળે છે, એટલે ગુણ 0.27 તો હોય નહીં, એટલે અંદાજે આપણે 58 ધારી લઈએ, બરાબર, મૂકી દઈએ.
પોઈન્ટ કાઢીને ખ્યાલ આવી ગયો. તો લખવું હોય તો અહીં શું લખવાનું? તો કે જ્યારે ગણિત શાસ્ત્રમાં આપણે જે રકમ હતી એ પ્રમાણે 50 ગુણ હોય કોઈ વ્યક્તિને, બરાબર, ગણિત શાસ્ત્રમાં 25 ગુણ હોય તો આપણે અનુમાન લગાવવાનું હતું કે આંકડા શાસ્ત્રમાં એના કેટલા આવે. તો કે આંકડા શાસ્ત્રમાં તેને 58 ગુણ મળી શકે, બરાબર. અનુમાન લગાવ્યું છે આપણે. પહેલો જવાબ બહુ મહત્ત્વનો, એટલે આ કોઈ પણ બાબત વિશે, કોઈ પણ ચલની એક કિંમત હોય બીજા ચલની કિંમતનું તમે અનુમાન મેળવી શકો છો, પણ એના માટે આ બધી વિગતો મેળવેલી હોવી જોઈએ. આપણને દાખલામાં આપેલી જ છે. આ ટૂંકા દાખલા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, 7 માર્ક્સનો તમને યુનિવર્સિટીની અંદર સમ પૂછાય. બીજો એની અંદર જ પ્રશ્ન પૂછ્યો હતો, આ તો વાયની એક્સપર્ટની મેળવીને, એવી જ રીતના બીજી શું મેળવવાની કીધી હતી? તો કે બીજી મેળવવાનું કીધું હતું એક્સની વાય પરની નિયત સંબંધ રેખા, એટલે કે એને કેવું હોય તો નિયત સંબંધ સમીકરણ, બરાબર. તો હવે જુઓ, સમીકરણ યાદ હોવું પડે, ઓલાથી બદલાઈ જશે. એક્સની વાય પરની એટલે એક્સ મેળવવાનો, ઓલામાં વાય મેળવો તો અહીંયા એક્સ મેળવો. એક્સ કેપ બરાબર એ પ્લસ બી વાય, બદલાઈ ગયું અહીં એક્સને વાય બદલાય, બરાબર. બીજું કાંઈ ફેરફાર થતો નથી, આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું, બરાબર. તો હવે શું મેળવવાનું છે? બી મેળવવાનો છે ને, બી. તો બી વાય એક્સની વાય પરની એટલે એક્સ વાય બરાબર, ઓલી કઈ હતી? વાયની એક્સ પરની હતી, આ એક્સની વાય પરની નિયત સંબંધ રેખા. એટલે અહીંયા શું સૂત્રમાં આવશે? પાછળ છેલ્લે હોય એ નીચે આવે, એવી રીતના યાદ રાખો. તો એસ એક્સના છેદમાં શું થઈ જશે? એસ વાય. જ્યારે વાયની એક્સ પરનીમાં શું હતું? એસ વાયના છેદમાં એસ એક્સ હતું, બરાબર ને? આ યાદ રાખવાનું છે. તો આર બરાબર આપણી પાસે હતા 0.45, એસ એક્સ હતા 10.5, રકમની અંદર જોયું એ જ મૂકીએ છીએ આપણે, અને 18. તો ગુણાકાર કરીએ 0.45, આનો ભાગાકાર કરીએ બેનો એટલે એ મળશે 0.58. હવે બંનેનો ગુણાકાર મૂકીએ 0.26, નિયત સંબંધાંક મળી ગયો, બી આપણે કહીએ છીએ. ત્યારબાદ હવે એ જુઓ, એનું સૂત્ર એ બદલાય જાય. એક્સની વાય પરની કરીએ ને ત્યારે એ બરાબર એક્સની વાય પરની છે, તો એક્સ બાર માઇનસ બી વાય બાર. વાયની એક્સ પરની શું હતું? એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર હતું, બરાબર. તો આટલો ફેરફાર થાય છે. તો એ બરાબર એક્સ બાર આપણા હતા 42.5, બી મેળવા કેટલા? આ લેવાના બી, બરાબર 0.26. વાય બાર હતા આપણી પાસે 52.5, એ બરાબર 42.5, આ બેનો ગુણાકાર એટલે 13.62 આવશે, બરાબર. તો એ બરાબર 28.85 એ મળી ગયા. તો હવે શું? તો કે એક્સની વાય પરની નિયત સંબંધ રેખા માગે, દાખલામાં એવું કહે કોઈ પણ, તો આ લખવાનું. નિયત સંબંધ રેખા મેળવી હોય તો આ જે હતી એ નિયત સંબંધ રેખા છે, મૂકી દઈએ. એક્સ કેપ બરાબર એ પ્લસ બી વાય, બરાબર. તો અહીં કિંમત મૂકવાની છે, એ બરાબર કેટલા મેળવા? 28.85, બી બરાબર 0.26, વાયના વાય એમનો. તો આ છે એને કહેવાય એક્સની વાય પરની નિયત સંબંધ રેખા. ત્યારબાદ શું કીધું છે? તો કે વાય બરાબર 62 હોય ત્યારે એક્સનું અનુમાન લગાવો, એવી રીતના આપણે આ યાદ રાખવાનું છે. તો આની અંદર એક્સ વાય બરાબર આપ્યું છે, તો વાય અહીં જુઓ છે જ તે, આ જે આવે ને એ અહીં આપ્યું હોય, એવી રીતના યાદ રાખવું. તો એક્સ કેપ બરાબર 28.85 પ્લસ 0.26, વાય બરાબર કેટલા મૂકવાના છે? 62. તો ગુણાકાર કરીએ 28.85 પ્લસ આ બેનો ગુણાકાર થાય 16.12. તો એક્સ કેપ બરાબર 44.97 થાય છે. તો આપણે એને પરફેક્ટ ડિજિટમાં મૂકી દઈએ પૂર્ણાંકમાં, એટલે 97.50થી વધુ છે એટલે આપણે 45 અહીં કરી નાખીએ, બરાબર. તો આનો મતલબ શું થાય? તો એ લખવું પડે આપણો જે ફાઇનલ આન્સર છે, કે આંકડા શાસ્ત્રમાં બરાબર 62 ગુણ હોય કોઈના વિદ્યાર્થીના, ત્યારે ગણિતમાં એના કેટલા હોય? તો કે ગણિત શાસ્ત્રમાં 45 ગુણ મળે. કેટલા મળી શકે? 45 ગુણ, બરાબર. તો આ બીજો આપણો આન્સર છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, જે દાખલા વિશે આપણે સમજૂતી મેળવી એ સારો એવો તમને સમજાણો હશે. જો આ દાખલો તમને પસંદ આવ્યો હોય, ખ્યાલ આવ્યો હોય ગણતરીની અંદર, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં, તમારા ગ્રુપ્સની અંદર શેર કરો વધુને વધુ, જેથી કરીને તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલ છે એ આ દાખલા વિશે સમજૂતી મેળવી શકે. તો અહીંયા હું તમને એક પ્રેક્ટિસ માટે સમ આપું છું જે તમારે સોલ્વ કરવાનો છે. 11 નંબરનો સમ, જો બધી વિગત આપેલી છે, બરાબર, આ દાખલાની અંદર જવાબ અહીંયા મેં તમને આપી દીધેલો છે, પણ જવાબ મેં જે ગણ્યો છે ને એ રીતે ગણવાનો છે, બરાબર. તમને આ જે આની અંદર જે આપ્યું છે એ રીતે નહીં, વાય એક્સની વાય પરની નિયત સંબંધ રેખા મેળવવાને, ખાલી નિયત સંબંધ રેખા જ મેળવવાની છે. અહીં તમને મેં એવું નથી કીધું કે એક્સ બરાબર આટલા મૂકો ને વાય બરાબર આટલી કિંમત મૂકીને કિંમત મેળવો, બરાબર.
તો એ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આ જે 12 નંબરનો છે એમાં જુઓ, બે નિયત સંબંધ રેખા શોધો અને એક્સ બરાબર 50 હોય ત્યારે વાયનું અનુમાન લગાવો. તો અહીંયા વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે, બરાબર. એક્સ બરાબર 50 હોય તો આ દાખલો પણ તમારે ગણવાનો છે. તો આ બે નિયત સંબંધ રેખા મેળવી એમાં એકનો જવાબ ગણવાનો કીધો છે આમાં, બરાબર. બે નિયત સંબંધ રેખા તો મેળવવાની પણ એક્સ બરાબર 50 લઈને વાયનું અનુમાન લગાવવાનું છે. તો આ બંને જે દાખલા છે એ દાખલા તમારે સોલ્વ કરવાના છે, ગણતરી કરવાની છે ખાસ, બરાબર. બંને ખૂબ જ સરળ દાખલા છે, આપણે શીખ્યા છીએ એની જેવા દાખલા છે. તો આશા રાખું છું કે જે સમજૂતી મેળવી એ સારી એવી સમજાણી છે. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.